ધોરણ સાત, વિષય ગુજરાતી, પાઠ ચાર, દેખાનાનો પરિગ્રહ. આગળના વિડીયોની અંદર આપણે અડધો પાઠ સમજ્યા. હવે આગળના પાઠની સમજ ચોપડે ખુલ્લી રાખશો. પેજ નંબર 21. કેવો લૂલો બચાવ કરે છે. લૂલો એટલે પાંગળો, આંધળો પ્રેમ, આંધળો એટલે અંધ, દેખાય ના તેવો. આનું નામ તને ખબર છે? મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન તકલીફ ન પડે એ માટે કહેવામાં આવેલું. એ સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય, કેટલા હજારનો ખર્ચ થાય, મને કેમ પોસાય, હું તો લોભ્યો જ રહ્યો. તે આજે તો વધારાનું ખાનું માંગ્યું, પણ સલૂન માંગ્યું હોત તો પણ મળત. તું કહે છે કે આની કરતાં હજી વધારે સારું તે માંગ્યું હોત તો પણ મળત. આ રેલગાડીનો ડબ્બો સલૂન એટલે. એટલે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપર અંતે પ્રેમની વશ થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવી છે, નીચે નથ પછાડવી. એ તારે સમજવું જોઈએ, અને સમજી હોત તો તને કહી રહ્યો છું. તે ન પડવા જોઈએ. હવે તેનું પ્રાયશ્ચિત એક જ છે કે તું બધો સામાન અહીંથી ખસેડી લે. આગળનું સ્ટેશન આવે એટલે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે. હું તો થથરી ગઈ. કાંપતા આવું મામ બોલ્યા બાપુજી એટલે હું તો ગભરાઈ ગઈ. સામાન તો ખસેડ્યો ધીરે ધીરે. મને બાપુની ચિંતા થતી હતી, હવે કેમ થશે? ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય, પણ એ પોતાની જ ગણે છે. એક ટંકનું ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા છે. એ વિચારણ તે એક ટાઈમનું ખાવા પણ છોડી દે, પણ પ્રજાને દુઃખ પહોંચવું જોઈએ નહીં. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી કાતવાનું, ભણવાનું, બધું જ કામ. આનામાં બાપુજી પછી ટ્રેનમાં આવ્યું નહીં. આપણે ટ્રેનમાં જઈએ એટલે બિલકુલ કોઈ ઊંઘી જાય, ખાય, નાસ્તો કરે, અહીં આવ્યું નહીં. આ ટ્રેનમાં તો બાપુ લખવા લે, વાંચવા લે, માટી લેવાનું શીખવાડે, કાતવાનું, ભણવાનું. જેટલું ઘરમાં બેસીને કામ કરીએ તેટલું જ કામ ટ્રેનની મુસાફરીમાં. પહેલાં આવી રીતના કેટરિંગ નહોતી ચાલતી કે તમને ખાવા મળી જાય, જાતે બનાવવું પડતું હતું, સાથે બધો સામાન લઈ જવો પડતો હતો. અંતે સ્ટેશન આવ્યું. બાપુએ તે સ્ટેશન માસ્ટરને બોલાવ્યા. મારું પરાક્રમ કહ્યું, આ છોકરી મારી પૌત્રી છે, બિચારી ભલીને ભોળી છે, હજુ મને કદાચ સમજી નથી શકી, તેથી તેને બે ખાના પસંદ કર્યા. એમાં એનો દોષ નથી, દોષ તો મારો જ છે. મારી કેળવણી, કેળવણી એટલે શિક્ષણ, દોષ એટલે ભૂલ અધૂરી છે. હવે મારે એને બને પ્રાયશ્ચિત કરવું રહ્યું. આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તમે વધારાના પેસેન્જર જે લટકે છે, પેસેન્જર એટલે મુસાફરો, એવું કરો એ લોકોને અહીં બેસાડી દો તો મારું દુઃખ હળવું થશે. સ્ટેશન માસ્ટરે ઘણી આજીજી કરી, આજીજી કરવી, વિનંતી કરવી. બાપુ તો ક્યાં માને. સ્ટેશન માસ્ટર તો ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. બાપુએ કહ્યું બીજો ડબ્બો જોડાવો તો જોઈએ જ, પણ પહેલાં આનો ઉપયોગ કરો અને એનામાં ભરાઈ જાય પછી જ બીજો ડબ્બો જોઈએ. તેના કરતાં વધુ વાપરવું તે હિંસા જ છે. મળતી સગવડનો દુરુપયોગ કરવાથી આ છોકરી તમે બગાડવાના છો. બિચારા સ્ટેશન માસ્ટર ઝંખવાણા પડી ગયા. ઝંખવાણા પડી જવા શર્મિંદા થઈ ગયા. અંતે બાપુનું કેવું માનવું પડ્યું. એ તો રહ્યા હિન્દુસ્તાનના પિતા. તો આ પાઠમાં હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? મહાત્મા ગાંધીજીને. સગવડ ભોગવે, બાળકો લટકે, એમનાથી કેમ ખમાય? લટકતા લોકોને જગ્યા મળી, મને જીવનમાં મૂલ્ય પાઠ મળ્યો. મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એ ઠપકો એ વખતે વસમો લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત મને અમૂલ્ય થઈ પડી, અમૂલ્ય કિંમતી. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી પોતાનું જીવન ઘડ્યું, એમાંય ભલે ગમે એટલું ઓછું પણ હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવા ઘડતરનો લાહો મળ્યો એ જીવન પર્યંત, એટલે આ જીવન મારો રહેશે. હવે આટલાના આપણે સમાનાર્થી. પેસેન્જર, મુસાફર, દોષ, ભૂલ, કેળવણી, શિક્ષણ, આજીજી, વિનંતી, કિંમત ભાવ, જીવન પર્યંત, આજીવન, ગ્રહણ, સ્વીકારવું, વિરોધી શબ્દ, ખાલું ભરેલું, ખાલી ભરેલું, અગવડ સગવડ, ઓછો વધારે, ઇનકાર સ્વીકાર, સુખ દુઃખ, સહ્ય અસહ્ય. હવે આપણે દેખીશું પેજ નંબર 24. 24ની અંદર છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર, આ સજ્જતાની અંદર તમને શીખવાડવામાં આવ્યું છે કે અને, એટલે, પણ, છતાં જેવા શબ્દો બે વાક્યને મદદ જોડવાનું કામ કરે છે. તો આ બે વાક્યને જોડાય એને આપણે કહીશું સંયોજક. તો સંયોજક કયા કહેવાશે? તો, કે, અને, એટલે, પણ, છતાં. તો આ મારી પૌત્રી છે, પણ બિચારી ભલીને ભોળી છે. એટલે વચ્ચે કયો સંયોજક આવ્યો? પણ. તો આ પ્રમાણેને સંયોજક કહેવાય છે.
અભ્યાસ પાઠ પેજ નંબર 23. ગાંધીજી કયા વાઇસરોયને મળવા દિલ્હી ગયા હતા? લોર્ડ માઉન્ટબેટન. મનુબેન ગાંધીના શું થતા હતા? પૌત્રી. બે ખાનાનો પરિગ્રહ પાઠથી તમે શું શીખ્યા? વણખપનું વાપરવું નહીં, જોઈએ એટલું જ વાપરવું. હવે આપણે દેખીશું સવાલના જવાબ. ગાંધીજી શેમાં બેસાડીને વાઇસરોયને મળવા બોલાવેલા? વિમાનમાં. લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? ગાંધીજી. ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ કયું કર્યું? ફંડો ગ્રાવાનું. સ્ટેશન માસ્ટરે ગાંધીજીને સીઆજીજી કરી કે રેલવેના બંને ડબ્બા તમે રાખો, હું નવો ડબ્બો જોડાઈ દઉં છું. હવે એની નીચેના સવાલ. બાપુએ વિમાનમાં જવાની કેમ ના પાડી? કીધું કે મારા લાખો ગરીબ મુસાફરો, કરોડો જે વિમાનમાં ના બેસી શકે તો મારાથી કેમ બેસાય. લેખિકાએ બાપુ માટે આગગાડીના બે ડબ્બા કેમ પસંદ કર્યા? કે સ્ટેશને સ્ટેશને બાપુના દર્શન કરવા લોકોની ભીડ જામશે, ફંડ ઉઘરાવવો પડશે, પછી બાપુને સહેજ પણ આરામ નહીં મળે, એક ખાનામાં સામાન રહેશે તો હું બીજા ખાનામાં મારું કામ કરીશ. બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો? પટણાથી દિલ્હી મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન, નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા કહ્યું, પણ તેને અનુકૂળતા માટે બે ડબ્બા નોંધાયા માટે. લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું સૂચવ્યું? કે આ ખાનું ખાલી કરવા કહ્યું, બધો સામાન એક ખાનામાં રાખવા કહ્યું અને લટકતા પેસેન્જરને બેસવા માટે કહ્યું. હવે આપણે આગળ આ પાઠ હવે અહીં પૂરો થાય છે. આગળ તમારે અનુલેખન લખવા આલેલું. હવે તમારે સમાનાર્થી, વિરોધી અને સવાલ જવાબ આ બધું જ કાર્ય PDFમાં હું મોકલીશ, એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. અસ્તુ.